અસલામ અલેકુમ. આજે આપણે બનાવીએ છીએ છૂટી ખીચડી. છૂટી ખીચડી એક એવી ડિશ છે કે જેમાં જે દિવસે બહારે સ્નો પડતું હોય, ઠંડી હોય, ત્યારે તમને એમ થાય કે તમને આ ડિશ સાથે એકદમ ખાવામાં મજા પડે છે. અને તમે બટેટાનું શાક છે, તમે ચૂનાનું શાક છે, ગોશનું શાક છે, કુકડાનું શાક છે, કાં તો તમે એક જ જાતનું, તમારી પાસે એક જાતનું બકાલાનું શાક છે, એના સાથે બહુ જ ફાઇન લાગે છે. કાં તો તમે આમ જ પણ ખાઈ શકો છો, કારણ કે એની અંદર જે સ્વાદ છે આપણું, જે આપણે એને સ્વાદ દીધા છે લીમડો સાથે, મરચું ને, એકદમ એનું સ્વાદ ફાઇન છે. તો ચાલો આપણું શરૂ કરીએ. હું તમને બતાવું કે આપણને કઈ ચીજની જરૂર છે. મારી પાસે ચોખા અને મસૂરની દાલ. હવે આ જે ચોખા છે એ આપણી પાસે 1.5 કપ ચોખા છે અને 1.5 કપ ચોખા છે ને 1/2 કપ આપણા પાસે મસૂરની દાલ છે, જે આ લાલ દાલ છે. અને આ બહુ જલ્દી પાકી જાય છે આ દાલ ને, તો હું આને નથી હું પલાળવાની કે કંઈ, ખાલી હું ધોઈ નાખીશ, પછી આપણે આપણું રાંધવાનું શરૂ કરશું. તો 1.5 કપ ચોખા ને 1/2 કપ મસૂરની દાલ ને એનું જે પાણીનું મેઝરમેન્ટ હશે, અહીંયા મારી પાસે છે 1/2 કપ પાણી. ઓકે, તો આપણું એ મેઝરમેન્ટ ચોખા ને આપણું એ મેઝરમેન્ટ હશે, એ માપ હશે. અહીંયા છે મારી પાસે એક નાની ડુંગળી જેને હું સ્લાઇસ કરી છું, સપાતરી પાતરી સ્લાઇસીસ કરી નાખી છું. એમાં આપણને ખપશે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1/2 ચમચી હળદર. અહીંયા છે 7-8 પત્તા લગભગ લીમડો. હવે આ તમને જો નાખવું હોય તો તમારા ઉપર છે, મને એનો સ્વાદ એકદમ ગમે છે તો એટલે હું લીમડો નાખું છું, પણ તમારા ઉપર છે. એક છે મારી પાસે અહીંયા તજ નું લાકડી. અહીંયા છે 2 મરચા જે સૂકેલા છે, 4 લવિંગ ને 4 એલચી. એમાં આપણે નાખશું 1 ચમચી લસણ ને આદું, અને આપણે 1 ચમચી નાખશું એની અંદર સંભાવ. હવે આ જે ચીલી ગાર્લિક સોસ છે, જો તમને ખબર હોય કે બહુ ફાઇન ત્યાં તીખું થાય તો તમે વધારે નાખજો. તમને ખબર છે કે અમે બહુ તીખું નથી ખાતા, તો હું 1 જ ચમચી નાખીશ. એની અંદર આપણે 1 ચમચી નિમક નાખશું, કાં તો આપણા સ્વાદ પ્રમાણે. અને પછી અહીંયા છે મારી પાસે જૈતુનનું તેલ, આપણે લગભગ 1 ચમચો વાપરશું આ બધું વઘાર કરવાનું. તો ચાલો આપણે શરૂ કરીએ. તો અહીંયા આપણું નાખી છો તેલ ને ડુંગળી. હવે આ મને ખબર છે કે ફાઇન રીતે સાવ ટ્રાન્સપેરન્ટ થઈ જાય, કાં તો એ શું સાવ આમ સાવ તમને દેખાય ને એવી તામ થઈ જાય. અને ફાઇન રીતે આ થઈ જશે, પછી આપણે એની અંદર આપણું લવિંગ, આપણું જે હળદર, જીરું, રાઈ, એ બધું નાખશું. ને તો શું કે આપણું છૂટી ખીચડીને ફાઇન એકદમ સ્વાદ ફાઇન મળે આ છૂટી ખીચડી. હવે આ છૂટી ખીચડી તમે બટેટાનું શાક સાથે ખાઈ શકો છો, તમે બીજું એકે પણ બકાલાનું જે બકાલું આવે છે એ કોઈ પણ જાતનું બકાલું વાપરી શકો છો, પણ આ ચોખા એકદમ સ્વાદમાં બહુ જ ફાઇન થાય છે. તો ફાઇન થઈ ગઈ છે, અહીંયા મને નથી ખબતું કે બહુ લાલ થઈ જાય. તો હવે આપણે બધી વસ્તુ એની અંદર નાખવાનું શરૂ કરશું.
હવે તમે જોયા કે આપણે બધું અંદર નાખી દીધા, હું પાણી પણ અંદર નાખી દીધી. હવે તમે એને સવાદ લઈ અને ખાસ સવાદ એનો ટ્રાય કરજો. હું સવાદ ટ્રાય કરી અને એમાંથી નિમક જરાક ઓછું હતું તો હું જરાક નિમક નાખી, એમાં મારું મરચું પણ બરાબર ફાઇન રીતે મરચું મારું છે, મને મને નથી ખબર કે બહુ તીખું થઈ જાય. તો હવે તમે જોશો કે અહીંયા હું ખોબરી સ્કેલ આ મારું હાઈ છે ચૂલા ઉપર. એક વખત તમે જોશો કે આ ફાઇન તે ઉકળશે, જરાક પાણી એનું સુકાઈ જશે, પછી આપણે એને ઢાંકી અને સાવ લો પર રાખી દેશું. પછી હું તમને કહીશ કે કેટલા મિનિટ લાગ્યા કે ચોખા અને આપણું મસૂરની દાળને પાકવા માટે. હવે તમે જોશો અહીંયા મારી જે એલચી છે થોડુંક ખોલવા આવી છે, આપણી તજની લાકડી દીધા છે એ પણ ખોલવા આવી છે, અને પાણી આપણું અડધું બફ સુકાઈ ગયું છે અને એનું સુગંધ એકદમ ફાઇન આવે છે. તો હવે આપણે સાવ આપણું ચૂલોને લો કરીને ઢાંકી નાખશું. હું તમને કહીશ કે કેટલી વાર લાગી આપણા ચોખાને પાકવામાં. તો અહીંયા તમે જોશો કે આપણું ચોખાને લગભગ 15 મિનિટ લાગી. સાવ લો ઉપર તમે જોશો કે આપણી આ જે તજની સ્ટીક છે એ પણ જરાક ઓપન થઈ ગયું છે, આપણી દાળ ફાઈ તે પાકી ગઈ છે. તો હવે આમ અંદર નાખી નાખીને ફરાવજો નહીં, કારણ કે તમારું ચોખા બગડી જશે. જ્યારે પણ તો તમે ચોખા કરો તો આ ફોક સાથે લઈ ને ખાલી જરાક એને આવી તમ પેલા આમ કરી નાખો તો શું ફાઇન રીતે આપણા ચોખા છૂટા થઈ જાય. તો હવે હું ખાલી આમાં નાખીને હું તમને કહીશ કે આ કેવું લાગે છે. આ છૂટી ખીચડી એકદમ સ્વાદિષ્ટ થઈ છે. નિમક બરાબર છે, મરચું બરાબર છે, આપણે જે વઘાર નાખ્યા વઘારનું સુગંધ એટલું ફાઇન આવે છે એની અંદર. ને આજે અમને એટલો સ્નો પડે છે બારે કે આ એવું જાતનું કમ્ફર્ટ ફૂડ છે કે તમને મજા આવે કે જે દિવસ ઠંડી પડતી હોય તમે બેસીને આ ખાઓ. તમે એની અંદર નાના નાના બટેટા કાપીને નાખી શકો છો જ્યારે આપણે વઘાર કર્યા ત્યારે. પણ આજે હું બટેટાનું શાક બાજુમાં કહી છું અને બટેટાના શાકની રેસીપી પણ યુટ્યુબમાં છે જો તમને જોવું હોય તો. તો એના સાથે આપણે અમે એના સાથે ખાશું પણ ઇન્શાલ્લા આજે આપણે બનાવ્યા છે આપણી છૂટી ખીચડી જે એકદમ સ્વાદિષ્ટ થઈ છે. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.